पोलिस कोई दिवस चूंटणी जीताड़ी शके के ना जीताड़ी शके ते विषे अनेक मत मतांतर छे, परंतु पहली एवी चूंटणी छे के हवे पोलिसनो उपयोग थई रह्यो छे। तो केवी रीतना पोलिसनो उपयोग थाय छे तेनी वात करवी छे। नमस्कार, नवजीवन न्यूजमां तमारुं स्वागत छे अने हुं छुं प्रशांत दयाळ। 2022ની ચૂંટણીનો બીજો તબક્કો આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે, બીજા તબક્કાનું મતદાન પણ થશે। પરંતુ આખા રાજ્યમાં એક વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે, ખાસ કરી વિરોધ પક્ષ એવી ફરિયાદ કરી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાને કારણે પોલીસનો ઉપયોગ થાય છે મતદારોને ડરાવવા, સમજાવવા, લલચાવવાનો। ખરેખર હકીકત શું છે? તો મારા 30 વર્ષનો અનુભવ કહું તો, જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી 1995થી, ત્યારથી મેં અત્યાર સુધીની બધી જ ચૂંટણીઓ જોઈ છે, ક્યાંય પોલીસનો ઉપયોગ થયો હોય તેવું મારા ધ્યાનમાં આવ્યું નથી। પરંતુ આ પહેલી ચૂંટણી એવી છે કે ઠેક ઠેકાણેથી સમાચાર મળી રહ્યા છે, ખાસ કરી જે બેઠકો ભાજપ હારી રહ્યું છે અથવા હારવાનો ડર છે તેવી બેઠકો જીતવા માટે પોલીસનો ઉપયોગ થઈ રહ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે તો ચૂંટણી પંચને પણ પત્ર લખ્યો છે અને તેમણે કહ્યું છે કે તેમના વિસ્તારમાં કોંગ્રેસના લોકોને પ્રચાર કરતા પોલીસ અટકાવી રહી છે અને ગુંડાઓનું પણ ઉપયોગ થઈ રહ્યો છે। આ હકીકત સાચી છે, કારણ કે મારી પાસે પણ આવી કેટલીક ઘટનાઓ છે જેમાં વિરોધીઓને ડરાવવા, ધમકાવવા માટે પોલીસ તંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એક એવી પણ વાત છે કે જ્યાં પહેલા તબક્કામાં જ્યાં મતદાન ઓછું થયું, તો આ મતદાન ઓછું નથી થયું, સરકારની ઈચ્છા હતી કે જે મત નકારાત્મક જઈ શકે તેવા હતા તેવા મતદારોને મતદાન મથક સુધી આવતા અટકાવવા માટે સરકારે પોલીસનો ઉપયોગ કર્યો છે। જો કે આના પુરાવા કોઈ માગે તો તેના પુરાવા આપી શકાય એમ નથી। ઘણી ઘટનાઓ એવી હોય છે કે જે પુરાવા નથી હોતા પરંતુ વાસ્તવિકતા સાચી હોય છે। તો પોલીસનો ઉપયોગ કરવાથી સત્તા મળે કે નહીં તે એક અલગ પ્રશ્ન છે, પરંતુ હું એક જૂની ઘટના યાદ કરી રહ્યો હતો અને જોઈ રહ્યો હતો કે જ્યારે કોંગ્રેસનું શાસન હતું અને અમદાવાદની એલિઝબેથ વિધાનસભા બેઠક ઉપરથી બાબુભાઈ વાસણવાના નિધનને કારણે પેટા ચૂંટણી આવી હતી, એક તરફ ભારતીય જનતા પાર્ટીએ હરેન પંડ્યાને ઊભા રાખ્યા હતા અને બીજી તરફ કોંગ્રેસે લાલચંદ દેવચંદ શાહને ઊભા રાખ્યા હતા, ત્યારે મુખ્યમંત્રી તરીકે ચીમનભાઈ પટેલ હતા। ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હોવાને કારણે સ્વાભાવિક છે કે કોંગ્રેસને આ પકડ સારી હતી કે તંત્રનો દુરુપયોગ કેવી રીતના કરવો। ચીમનભાઈ પટેલ રોજ એલિઝબેથ ના કાર્યાલય ઉપર આવતા અને ત્યાં બેસીને આખા દિવસની સમીક્ષા કરતા હતા, ત્યારે ત્યાં સ્થાનિક પોલીસ અધિકારીઓ આવતા, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ આવતા અને સલામ મારીને કહેતા કે કાગદી વાડની અંદર આટલા મતનું નક્કી કરી આવ્યા છે, પાલડીમાં આટલા મતનું નક્કી કરીને આવ્યા છીએ, એલિઝબેથમાં આટલા મતનું નક્કી કરીને આવ્યા છીએ। આ બધી ઘટનાઓ હું ત્યારે સાક્ષી ભાવે જોતો અને આ અધિકારીઓ જે આંકડો આપતા હતા કે 10,000, 15,000, 20,000 મતનું અમે નક્કી કર્યું છે, તો આ પોલીસ અધિકારીઓનો કુલ આંકડો જો સરવાળો કરવામાં આવે એમણે જે એમના દાવા હતા તેનો, તો કુલ મતદારો કરતા તેઓ વધારે મત નક્કી કરી આવતા હતા। તો આવી સ્થિતિ છે, મને એવું લાગે છે કે પોલીસ થોડી ઘણી મદદ કરી શકે સત્તાની નજીક જવા માટે, પરંતુ સત્તા અપાવી શકતી નથી, કારણ કે 93ની જે ચૂંટણી થઈ તેમાં આટલો બધો પોલીસનો ઉપયોગ કરવા છતાં કોંગ્રેસ બેઠક હારી ગયું હતું અને હરેન પંડ્યા ચૂંટાઈ આવ્યા હતા। જોવાનું એવું રહ્યું કે જ્યાંથી ફરિયાદ ઉઠી છે કે પોલીસનો દુરુપયોગ કર્યો છે ત્યાં ચૂંટણી પંચ શું કરે છે। આમ તો ચૂંટણી પંચ એ સ્વાયત્ત હોવાનો દાવો કરે છે, પરંતુ એની સ્વાયત્તતા કેવી છે જેની તમને અને મને ખબર છે। આ પોલીસ અધિકારીઓ જે આ પ્રકારના કામમાં સામેલ છે તેમને યાદ રાખવાની જરૂર છે, સત્તા તો આવતી જતી રહે છે, જે સત્તામાં છે તેની સાથે તમારે કામ કરવાનું આવશે। સત્તા બદલાય તેવા સંજોગો અત્યારે મને લાગતા નથી, માટે પોલીસ અધિકારીઓ આવી હિંમત કરતા હશે તેવું મને લાગે છે। બસ મને અત્યારે અહીંયા રજા આપો, નમસ્કાર।